રેડી વાહ ચાલો ટેટટની તૈયારી કરેલા અને ભવિષ્ય માટે શિક્ષક બનવા જઈ રહેલા વિદ્યાર્થીઓનું સ્વાગત છે ગુડ ઇવનિંગ બધા મિત્રોને નમસ્કાર જય હિન્દ શરૂ કરીએ આપણે આજે અવાજ આવે છે બધા મિત્રો એકવાર ખાતરી આપી દે કન્ફર્મેશન આપી દે એટલે ખ્યાલ આવે આપણને અને શરૂ કરીએ ધીરે ધીરે આજે આપણે

દૂર રાખવું છે હા વિદ્યાર્થીઓ મોબાઈલ દૂર રાખે હા હા બરોબર હા હા ઓકે યસ ગુડ હવે ક્લિયર અવાજ આવશે ઓકે હા શું ભણશું આપણે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્રિયાત્મક સંશોધન ભણશું આપણે ઓકે પહેલા તો ટૂંક સમયમાં શિક્ષકોની જાહેરાત આવી રહી છે એટલા માટે આપણે જે છે એ એકવાર સજાગ બની જવી અને ટેટ ટાટ માટે મનોવિજ્ઞાનનો પાયો આપણે રેડી કરી નાખીએ આટલું કરવામાં આવે અને માર્ક કપાય એવું બને નહીં બહુ વ્યવસ્થિત ભણશું આપણે ઉદાહરણ સાથે સમજૂતી સાથે ટૂંકમાં અને છેલ્લે અમુક અગત્યના કેટલાક પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીશું હા વાયર ચેક કરી લેવો કે ચિકવર જોઈ લેવી કદાચ ના બરોબર જ છે રેડી હા આચાર્ય પલક યસ સ્ટેટના ક્લાસ સુરેન્દ્રનગરમાં પણ શરૂ થશે આપણા જ ક્લાસ છે જ્ઞાન એકેડમીની સહજાનંદ ક્લાસીસમાં તે ડેરી સર્કલે શરૂ થશે હા ટૂંક સમયમાં જ શરૂ થશે બાર તારીખે ડેમો છે હા હા આચાર્ય પલક ગુડ ઓકે ધીરે ધીરે શરૂ કરીએ પણ માહિતી આપણે પરફેક્ટ માહિતી મેળવશું ક્રિયાત્મક સંશોધન આપણે સંશોધન ભણવાનું છે પરંતુ ક્રિયાત્મક સંશોધન ની આપણે ચર્ચા કરવાની છે સંશોધન ઘણા બધા પ્રકારના હોય જેને રિસર્ચ તરીકે ઓળખવામાં આવે છે રિસર્ચ જે ભૂતકાળમાં શોધી ગયેલું છે તેને તે ફરીથી શોધવું રિસર્ચ તરીકે ઓળખવામાં આવે પરંતુ આપણે અહીં એક સીમિત ક્ષેત્ર તરીકે ક્રિયાત્મક સંશોધનની આપણે ચર્ચા કરવાની છે ક્રિયાત્મક સંશોધનની આપણે ચર્ચા કરવાની છે સમસ્યા વગરની દુનિયા હોય શકે નહીં દરેકને સમસ્યા હોય આપણે શિક્ષક બનવા જઈ રહ્યા છે તો શિક્ષક માટે પણ કોઈ સમસ્યા હોય શિક્ષક માટે સમસ્યા હોય એ શિક્ષકોની સમસ્યાને નિવારણ કરવા માટે અને શિક્ષકની કેટલીક સમસ્યાઓ જે છે એના અંગેના સંશોધનોની વાત એટલે ક્રિયાત્મક સંશોધન સમસ્યા હોય નહીં વર્તમાન સમયની અંદર એટલે કે સાંપ્રત સમયમાં માનવીએ મહત્વની મનોવૈજ્ઞાનિક બાબતો વિશે જે જ્ઞાન મેળવ્યું છે તે વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે આધુનિક સમયની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે વ્યક્તિએ જે જુદી જુદી અનેક પ્રકારની સમસ્યાના નિવારણ માટે અનેક પ્રકારના રસ્તા જે શોધી કાઢ્યા છે ને એ વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે સાદા શબ્દોમાં કહીએ આપણે તો સાંપ્રત સમયમાં સાંપ્રત સમયમાં એટલે કે આધુનિક સમયમાં સાંપ્રત સમયમાં માનવીએ મહત્વની મહત્વની મનોવૈજ્ઞાનિક બાબતો વિશે મહત્વની મનોવૈજ્ઞાનિક બાબતો વિશે જે જ્ઞાન મેળવ્યું છે જે જ્ઞાન મેળવ્યું છે જે જ્ઞાન મેળવ્યું છે તે વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે અહીંથી શરૂઆત થાય આધુનિક સમયની અંદર અનેક પ્રકારની બાબત જોવા મળે છે દરેકને કોઈને કોઈ સમસ્યા હોય ગુડ હા વિક્રમભાઈ વાઘેલા ગુડ કોઈ સમસ્યા હોય અહીં આપણે શિક્ષક બનવા માટે જઈ રહ્યા છીએ શિક્ષકની કંઈ સમસ્યા હોય એવા પ્રકારની સમસ્યા વિશેની સમજૂતી આપણે મેળવવાની છે પણ પહેલા પેલી પાંચેક મિનિટ જે છે એ થોડીક પરફેક્ટ માહિતી આપણે મેળવી લઈએ આપણે સરસ ગુડ જય દ્વારકાધીશ ગુડ વાહ હા આજનો લેક્ચર હા રવિ શર્મા અગત્યનો છે અને પ્રશ્નની સમજૂતી અને મટીરિયલ ત્રણે આજના લેક્ચરમાં તમને બહુ વ્યવસ્થિત રીતે મળી જશે હા ટેટ ટાટની લેક બેચમાં ફરીથી પણ આ લેક્ચર લેવાશે હા હા ઓકે સીમા જયસ્વાલ ગુડ હા નવી પેટર્ન છે હા તો એ અનુસાર પણ આપણે એનું મૂલ્યાંકન કરી નાખશું જે આવશે તો પણ અત્યારે જૂની પેટર્ન પ્રમાણે જ આપણે અત્યારે લઈશું કારણ કે નવી પેટર્ન તો આવતા વખતે લેવાય છે કદાચ હા ઇન્ટરવ્યુ પણ હોય એ નવી શિક્ષણ નીતિ અનુસાર હોઈ શકે હજી તો એવું કંઈ છે નહીં એટલે એની અત્યારથી આપણે ચિંતા કરવાની નથી અને કદાચ એ આવશે તો પણ આપણે ફેકલ્ટી તરીકે અમે પહોંચી વળશું ઓકે દરેકને કોઈને કોઈ સમસ્યા હોય અને સમસ્યાનું નિવારણ કરવા માટે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંશોધનોએ બહુ મોટો સિંહ ફાળો આપ્યો છે અને વૈજ્ઞાનિક સંશોધનો પરિણામ છે માનવીય મહત્વની મનોવૈજ્ઞાનિક બાબતો વિશે જે જ્ઞાન મેળવ્યું છે તે વૈજ્ઞાનિક સંશોધનો પરિણામ છે સંશોધન એટલે અનુભવ અને નિરીક્ષણ આધારિત કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ તરફ દોરી જતી એક પ્રકારની પ્રક્રિયા સાદા શબ્દોમાં કેવી તો સંશોધન જે છે એ મુખ્ય ત્રણ પ્રકારના સંશોધનો જોવા મળે છે સંશોધનના મુખ્ય ત્રણ પ્રકાર અહીંથી શરૂઆત કરીએ આપણે સંશોધનના મુખ્ય ત્રણ પ્રકારો મૂળગત સંશોધન 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 વ્યવહારિક અને ક્રિયાત્મક કે જેની આપણે ચર્ચા કરવાની છે પણ જેને પાયાના સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે પાયાના સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે મૂળગત સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે બુનિયાદી સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે બુનિયાદી સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ પ્રકારનું સંશોધન પાયાનું હોવાથી શુદ્ધ સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે આ સંશોધન છે સામાન્ય વ્યક્તિના મનમાં કોઈ પ્રકારનો વિચાર આવે અને તરત જ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે પ્રયત્ન કરવી તે સંશોધન ને મૂળ મૂળ સંશોધન કહેવાય મૂળભૂત સંશોધન કહેવાય મૂળગત સંશોધન કહેવાય શુદ્ધ સંશોધન કહેવાય પાયાનું સંશોધન કહેવાય બુનિયાદી સંશોધન તરીકે ઓળખવામાં આવે છે

આ પ્રકારના સંશોધનની વાત કરો મૂળગત સંશોધન કોઈ પ્રકારની સમસ્યાના નિવારણ માટે વ્યક્તિ સમક્ષ સમસ્યા આવી અને એનું નિવારણ કરવા માટે વ્યક્તિના મનમાં વિચાર આવે એ સંશોધનને મૂળગત સંશોધન કહેવાય પાયાનું સંશોધન કહેવાય દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારની શાળા જે હોય દાખલા તરીકે પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા આવડતું નથી અથવા અંગ્રેજી વાંચવામાં મુશ્કેલી ધરાવે છે અથવા રસોઈદી કહેવામાં મુશ્કેલી ધરાવે છે જોડણીમાં આ તે વગેરે ઈ જે છે ઈ ઈ સંશોધન ને પાયાનું સંશોધન કહેવાય આપણા મનમાં જે વિચાર આવે ને પાયાનું સંશોધન કહેવાય ખરેખર આપણે જોવા જઈએ તો એક મનોવૈજ્ઞાનિક છે રિચાર્ડ લેજારસ નામનો એક મનોવૈજ્ઞાનિક હતો એને મૂલ્યાંકનના બે તબક્કા દર્શાવ્યા છે એક પ્રાથમિક મૂલ્યાંકન અને બીજું દ્વૈતીય મૂલ્યાંકન પ્રાથમિક મૂલ્યાંકનની અંદર વ્યક્તિ સમક્ષ આવી પડેલી સમસ્યા કેવા પ્રકારની છે સારી છે કે ખરાબ છે ટૂંકા ગાળાની છે કે લાંબા ગાળાની છે પ્રસ્તુત છે કે અપ્રસ્તુત છે ઔપચારિક છે કે અનૌપચારિક છે કેવા પ્રકારની છે એના વિશે ખાલી માહિતી મેળવી પાયાના સંશોધનમાં ફક્ત માહિતી જ મેળવવાની હોય છે માહિતી જ પ્રાપ્ત કરવાની હોય છે એ પાયાનું સંશોધન કહેવાય અને એ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તમે ગમે તે રીત ગમે તે પદ્ધતિ ગમે તે પ્રયુક્તિ વાપરી શકો જે સંશોધનને વૈજ્ઞાનિક સંશોધન તરીકે ઓળખવામાં આવતું નથી સામાન્ય રીતે આપણે આ પ્રકારની સમસ્યાનું હા આસિફ જાડેજા યસ ગુડ વાહ મજા આવી ગઈ બાકી મનોવિજ્ઞાન શિક્ષક વાહ નંબર મળી જશે આપને યસ ચોરાણું બસો તોતેર સત્યોતેર પાંચ છેતાલીસ ગુડ હા મનોવિજ્ઞાન શિક્ષક તરીકે વાહ ગુડ હા ધ્રુવ ચૌધરી મનોવિજ્ઞાન માટે કઈ બુક લેવાય હવે મનોવિજ્ઞાન માટે બુક જે છે એ આપણે ટોટલ ટોપિક જે છે એ ટૂંકમાં કહી દઈશું આ ઉપરાંત જે છે એ ટોપિક અને જે નોટિફિકેશન બહાર પડે એની અંદર જે મુદ્દા વધારો ઘટાડો થાય એની પણ આપણે જાણ કરીશું પહેલી બાબત તો હા બીજી બાબત કે અત્યારે હાલમાં કયા કયા મુદ્દા છે એની પણ આપણે ચર્ચા ટૂંકમાં વાત કરવી આપણે તો સામાન્ય રીતે આપણે જોઈએ તો મનોવિજ્ઞાનની અંદર કયા કયા મુદ્દા હોય બધા લગભગ તમને ખ્યાલ છે છતાં પણ તમે તૈયારી કરો છો એટલે હા વાત કરવી હોય તો ગમે ત્યારે વાત કરી શકો છો ખાલી લેક્ચરમાં હોય ત્યારે ફોન આપણે ઉપાડતા નથી બાકી ગમે ત્યારે ફોન તમે કરી શકો છો ગુડ વાહ એમાં એવું છે કે સામાન્ય મનોવિજ્ઞાનની અંદર તો તમને ખ્યાલ જ છે મારે બહુ કહેવાની જરૂર ન પડે શિક્ષકો સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે કારણ કે સામાન્ય મનોવિજ્ઞાનની રૂપરેખા જેમાં પાંચ વાદો આવે રચનાવાદ કાર્યવાદ વર્તનવાદ સમષ્ટિવાદ મનોવિશ્લેષણવાદ બરોબર ત્યાર પછી મનોવિજ્ઞાનની શાખાઓની ટૂંકમાં ચર્ચા આવતીકાલ કરીશું આપણે એટલે પરફેક્ટ તમને આઈડિયા આવી જાય ચાલો બીજો મુદ્દો આવશે બુદ્ધિ બુદ્ધિ કસોટી અને બુદ્ધિ આંખ ત્રીજો મુદ્દો આવશે વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી વ્યક્તિત્વની જુદી જુદી વ્યાખ્યાઓ જુદા જુદા મનોવૈજ્ઞાનિકો આપેલા ટૂંકમાં ક્યાલો કે જેમાંથી વિકલ્પવાળા કઈ રીતે નીકળી શકે પછી એની અંદર આવશે વ્યક્તિત્વનું માપન એમાં ત્રણ રીતો પછી પ્રક્ષેપણ પ્રવિધિ હોય નિરીક્ષકના અહેવાલો હોય કે સ્વવૃતાંત પદ્ધતિ હોય જેમાં રોડ શાકના સહાયના ધાબાની કસોટી આવે હા રોડ શાકના ના ધાબાની કસોટી આવે ટીએટી કસોટી આવે પરસેપ્શન ટેસ્ટ એ બધું વ્યવસ્થિત જ ભણશું આપણે એ પૂરો મુદ્દો થાય એટલે ક્રમમાં આવે બચાવ પ્રયુક્તિ બચાવ છે બધું વ્યવસ્થિત ત્યાર પછી આવે શિક્ષણ આવે શિક્ષણમાં આવે પાવલો સ્કિનર થોન્ડાઈ કોલર ત્યાર પછી આવે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા જેવા મુદ્દા પણ આવશે આપણે ત્યાર પછી આવે સ્મૃતિ પ્રેરણા આવા અગત્યના મુદ્દા જે છે ઈ ની ચર્ચા કરશું ત્યાર પછી આપણે વર્ગ વ્યવહારમાં પણ કેટલાક મુદ્દાઓ ત્યાર પછી વાદોની અંદર પણ કેટલાક મુદ્દાઓ આપણે આપણે અને વર્ગ વ્યવહારની અંદર સમસ્યાઓ આટલું બહુ વ્યવસ્થિત રીતે કરી નાખવી તો લગભગ માર્ક નહીં કારણ કે પ્રશ્નો તો એક ઔપચારિક સ્વરૂપે જ પૂછાય છે અને ખરેખર મહેનત કરી હોય ને પ્રશ્નોના જવાબ પણ બહુ સારી રીતે આવડે ગુડ આજે આવતીકાલે બે લેક્ચર એટલે તરત આઈડિયા આવી જાય છે કે ના આપણે જે છે એ ક્લાસ લીધો છે તે અથવા લેક્ચર સાંભળીએ છીએ ખરેખર લેખે છે જોઈએ આપણે સંશોધનની આપણે વાત કરતા તો આજે ટૂંકમાં વ્યવસ્થિત રીતે આપણે માહિતી મેળવવાની છે ટૂંકમાં સંશોધન મુખ્ય ત્રણ પ્રકારના એક મૂળભૂત સંશોધન એટલે કે મૂળગત સંશોધન એટલે કે પાયાનું સંશોધન બીજું સંશોધન જે છે એ વ્યવહારિક સંશોધન વ્યવહારિક સમસ્યાના નિવારણ માટે જે સંશોધન હોય એ સમસ્યાને વ્યવહારિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે તો એ સમસ્યા કેવા પ્રકારની વ્યવહારિક સંશોધન એટલે તો કે વ્યવહારિક સંશોધન એક એવા પ્રકારનું સંશોધન છે કે એક જ વ્યક્તિ સમક્ષ સમસ્યા જુદી જુદી રીતે આવે તો એ જુદી જુદી રીતે ઉકેલે છે અને એક જ સમસ્યા જુદા જુદા વ્યક્તિ જુદી જુદી રીતે ઉકેલે અને જુદા જુદા વ્યક્તિ એક જ સમસ્યા જુદી જુદી રીતે ઉકેલે જે છે એ આ રીતે આવે એક વ્યક્તિ સમક્ષ જુદી જુદી સમસ્યા આવે અને જુદા જુદા વ્યક્તિ સમક્ષ એક સમસ્યા આવે આ જે છે એને વ્યવહારિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે વ્યવહારિક સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે એક પણ જુદી રીતે વર્તન કરે એ જ સમસ્યા બીજો પણ જુદી રીતે વર્તન કરે એને એક પ્રકારના વ્યવહારિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના સંશોધનને અનિશ્ચિત સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રકારના સંશોધનને અનૌપચારિક સંશોધન આ પ્રકારના સંશોધનને અનૌપચારિક સંશોધન તરીકે પણ ઓળખવામાં આવે છે અનૌપચારિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે અનિશ્ચિત સંશોધન તરીકે ઓળખવામાં આવે છે અનિશ્ચિત સંશોધન તરીકે ઓળખવામાં આવે છે ચાલો એની અંદર 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 ખાસ આપણે કઈ રીતે નીકળે સરસ ગુડ હા આશિફ જાડેજા જીવનના અંધકાર પ્રકાશમાં કિરણો ફેલાવે તે કેળવણી સાચી વાત છે કેળવણી પણ આપણે ભણશું પરંતુ અત્યારે આપણે ક્રિયાત્મક સંશોધન પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ આ પ્રકારનું સંશોધન પ્રયોગશાળામાં થાય કારણ કે શુદ્ધ સંશોધન છે પરિવર્તિત પર આધારિત સંશોધન છે એની માહિતી આપણે જે છે ચાલો વ્યાપક પ્રકારના નિષ્કર્ષો અને નિયમો તારવી શકાય છે પહેલામાં ગમે તે સંશોધન કરીને ત્યાર પછી અને આ પ્રકારનું સંશોધન વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનું હોય છે પરંતુ આપણા માટે આમાંથી વિકલ્પ પ્રશ્ન ફક્ત આમાંથી કયા વિકલ્પ નીકળે તો કે પેલો કયા પ્રકારના સંશોધનને પાયાનું સંશોધન કહે છે કયા પ્રકારના સંશોધનને શુદ્ધ સંશોધન કહે છે બુનિયાદી સંશોધન કહે છે આ પ્રકારના પ્રશ્ન જે છે એ નીકળી શકે પહેલું સંશોધન છે ચાલો બીજું સંશોધન વ્યવહારિક સંશોધન વ્યવહારિક પરિસ્થિતિમાં થાય જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી પરિસ્થિતિમાં એક જ વ્યક્તિનું વર્તન એક જ વ્યક્તિનું વર્તન જુદું જુદું હોય છે જુદું જુદું હોય છે એક જ પરિસ્થિતિમાં એક જ પરિસ્થિતિમાં જુદી જુદી વ્યક્તિનું જુદી જુદી વ્યક્તિનું વર્તન જુદું જુદું હોય છે એક વ્યક્તિ જે રીતે સમસ્યાનો ઉકેલ મેળવે એ રીતે બીજી વ્યક્તિ સમસ્યાનો ઉકેલ ન પણ મેળવે હા એપ્લાયડ સાયકોલોજી તરીકે રાવલ અનિલભાઈ સરસ ગુડ એપ્લાયડ તરીકે ઓળખવામાં આવે છે હા સરસ બે હજાર સત્તર માં પ્રશ્ન પૂછાયો હતો અનુભવ શંકુ ઓકે કરવા માટે કઈ રીત બધા વ્યક્તિ કરવા માટે એક જ સરખી રીત ન વાપરે જુદી જુદી રીત વાપરે એવી રીતે છે બાળકોનો ઉછેર કરવામાં ઝઘડાઓનો ઉકેલ લાવવા માટે એક જ સમસ્યાનો ઉકેલ જુદા જુદા વ્યક્તિ જુદી જુદી રીતે લાવે અને એક જ સમસ્યા હોય જુદી જુદી રીતે જુદા જુદા લોકો લાવે અને એક જ વ્યક્તિ જે છે એ જુદી જુદી સમસ્યાનું ઉકેલ જુદી જુદી રીતે લાવે છે ઓકે ચાલો આ આપણે જેના તરફ જવાનું છે એના પ્રત્યે આપણે થોડુંક ધ્યાન રાખવીએ આપણે ક્રિયાત્મક સંશોધન કે જે આજના મુદ્દા તરીકે આપણે જે છે એ અગત્યના પ્રશ્ન તરીકે આપણે જોઈ લઈએ હા ગાંધીજી દેન છે ગુઢા રેશ એ બધું આપણે ભણશું વાળા જયંતભાઈ કારક અભિસંધાન શાસ્ત્રીય અભિસંધાન એ જે છે ને એ શિક્ષણ છે ખાલી શૈક્ષણિક મનોવિજ્ઞાન ભણવું હોય તો મને હા એ પણ મળી જશે શૈક્ષણિક મનોવિજ્ઞાન પણ મળી જશે ઓહો કોઠારી કમિશન બુનિયાદી શિક્ષણ એ ટાઈમપાસનું શિક્ષણ છે બરોબર છે સાચી વાત છે પણ છતાં એ અમને ગમતું નથી કારણ કે તમને આવડતું હોય ટૂંકમાં છે ને છતાં પણ આ તો અમારે ભણાવવું પડે બુનિયાદી શિક્ષણ જે છે એ કમિશનનું આ હા ગુડ હા બિપિન પ્રજાપતિ પેરનો કલર બદલી નાખ્યું ગુડ વાહ ચાલો ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ છે પહેલેથી સ્ટાર્ટ કરવી આપણે ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા છે સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા છે સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા પહેલો પ્રશ્ન વિકલ્પ વાળો સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા સ્ટીફન કોરે છે ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કયા દેશમાં થઈ હતી ક્રિયાત્મક સંશોધનની શરૂઆત અમેરિકાની દેણ છે અમેરિકામાં થઈ હતી ક્રિયાત્મક સંશોધનની શરૂઆત અમેરિકામાં થઈ હતી એના પ્રણેતા છે સ્ટીફન કોરે સ્ટીફન કોરે છે પ્રણેતા છે આ પ્રકારનું સંશોધન જે છે ઈ વર્ગખંડમાં ઊભી થયેલી સમસ્યાનું નિવારણ કરવા માટે આ પ્રકારનું સંશોધન હોય છે વર્ગખંડમાં ઊભી થયેલી સમસ્યાનું નિવારણ કરવા માટે આ સમસ્યા સમસ્યા હોય છે છે કોઈ પ્રકારની જે હા સ્ટીફન એમ કોરે ગુડ હા પેલો પ્રશ્ન યસ હા યલો યલો રાખો હા યલો રાખશું તો નહીં દેખાય સાચી વાત છે તમારી પીળા કલરનું દેખાય છે નહીં એટલું કોઠા સૂજ દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવવા માટે થયેલી સમસ્યા નિવારણ કરવા માટે આ પ્રકારની સમસ્યા હોય છે તો સમસ્યાને ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે હા ઓકે ચાલો વર્ગખંડમાં શિક્ષક સમક્ષ ઊભી થયેલી સમસ્યાનું નિવારણ કરવા માટે જે સંશોધન કરવામાં આવે એને ક્રિયાત્મક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે આ એની મુખ્ય લાક્ષણિકતા છે આ એની મુખ્ય લાક્ષણિકતા છે વર્ગખંડમાં ઉભી થયેલી સમસ્યાનું નિવારણ કરવા માટે જે સમસ્યા ઉપયોગ થાય ચાલો એક વ્યક્તિ હાથ ધરી શકે એક વ્યક્તિ હાથ ધરી શકે લાક્ષણિકતા છે ટીફન કોરે આપેલી છે એક વ્યક્તિ હાથ ધરી શકે સમસ્યાનું નો ઉકેલ એક વ્યક્તિ હાથ ધરી શકે અને એક સાથે દસ વ્યક્તિ પણ આ પ્રકારનું સંશોધન કરી શકે એક સાથે એક જ સમસ્યાના ઉકેલ માટે દસ વ્યક્તિ પણ આ સંશોધન જે છે એ કરી શકે એક વ્યક્તિ હાથ ધરી શકે દસ વ્યક્તિ પણ આ પ્રકારનું સંશોધન જે છે એ કરી શકે છે ચાલો એકા આ પ્રકારનું સંશોધન જે છે એ રોજ બરોજની સમસ્યા નિવારણ કરવા માટે શિક્ષક સમક્ષ રોજ બરોજની સમસ્યા નિવારણ કરવા માટે આ પ્રકારનું સંશોધન હોય ચાલો બીજી લાક્ષણિકતા રોજ બરોજની સમસ્યાના નિવારણ માટે રોજ બરોજની સમસ્યાના નિવારણ માટે આ પ્રકારનો સંશોધન થાય છે વિકલ્પવાળો પ્રશ્ન હોય જે વિકલ્પવાળા મુખ્ય એની બે લાક્ષણિકતા છે મુખ્ય લાક્ષણિકતા બેની પેટા લાક્ષણિકતાઓ ઘણી બધી છે આ પેજની અંદર મેં જે મારા અક્ષરથી જે લખેલું છે એની મુખ્ય લાક્ષણિકતા છે વર્ગખંડમાં ઊભી થયેલી સમસ્યા જટિલ છે પણ ટૂંકું છે યાદ રાખો જટિલ છે ભણું તમને લાગે કે આ પ્રકારનું સંશોધન એવું છે પણ એ પ્રકારના સંશોધનની અંદર જે વસ્તુ જે આવે છે એ આપણા માટે બિલકુલ સરળ છે એકદમ ટૂંકું છે એટલે કે સરળતાથી આપણે જે છે એ આપણે જોઈ શકીએ વર્ગખંડમાં ઊભી થયેલી સમસ્યા નિવારણ કરવા માટે સમસ્યાનું ઉકેલ થાય પહેલો વિકલ્પ પાડો એના પ્રણેતા કોણ હતા સ્ટીફન કોરે એની શરૂઆત કયા દેશમાં થઈ અમેરિકાની અંદર કેટલાક વ્યક્તિઓ હાથ કેટલા વ્યક્તિઓ હાથ ધરી શકે એક વ્યક્તિ હાથ ધરી શકે એક વ્યક્તિ હાથ ધરી શકે અને એક સાથે દસ વ્યક્તિ પણ આ પ્રકારનું સંશોધન કરી શકે તો એવા પ્રકારની સમસ્યા કેવા પ્રકારની હોય છે તો એવા પ્રકારની સમસ્યા છે એ રોજ બરોજની સમસ્યા નિવારણ કરવા માટે આ પ્રકારની સમસ્યા હોય છે રોજ બરોજની સમસ્યાના નિવારણ માટે આ સંશોધન હાથ ધરવામાં આવે છે સંશોધન ના સોપાનો કેટલા છે ચાલો પાછો વિકલ્પ પ્રશ્ન ક્રિયાત્મક સંશોધન સોપાનો ખાલી જગ્યા છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો આઠ છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો આઠ છે ચાલો પાછો વિકલ્પ વાળો પ્રશ્ન ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો આઠ છે ચાલો વિકલ્પ વાળો પ્રશ્ન હા એક વ્યક્તિ હાથ ધરી શકે હા સુનિલ કુમાર નેહા પરમાર ગુડ આઠ અક્ષર એટલે આઠ સોપાન ગુડ યસ બરોબર છે સોપાનો આઠ છે ઓકે આ સોપાનની આઠે આઠ સોપનની આપણે બે બે પાંચ પાંચ મિનિટની અંદર આપણે ચર્ચા કરવાની છે બે બે મિનિટની અંદર સમસ્યા કે એની અંદર જોવાની છે શરૂ કરીએ આપણે ક્રિયાત્મક સંશોધન જે છે છે એના સોપાનો ની માહિતી આપણે મેળવવાની છે વર્ગખંડમાં સમસ્યા નિવારણ કરવા માટે આ પ્રકારનું સંશોધન વપરાય છે નાની નાની સમસ્યા હોય જે સમસ્યા શિક્ષક એનું નિરાકરણ કરવા માટે સક્ષમ હોય એ પ્રકારની સમસ્યા હોય છે સામાન્ય સમસ્યા હોય છે જોઈએ આપણે ધારો કે ગમે તે સમસ્યા લઈ શકીએ આપણે સમસ્યાની પસંદગી પહેલું સોપાન લેવી આપણે સમસ્યાની પસંદગી સમસ્યાની પસંદગી તરીકે ઓળખવામાં આવે છે ચાલો આ જે છે એ સમસ્યા કથન તરીકે ઓળખવામાં આવે છે સમસ્યા કથન તરીકે ઓળખવામાં આવે છે સમસ્યા કથન કઈ સમસ્યા છે આપણે સામાન્ય સમસ્યા પણ લઈ લેવી અને વર્ગખંડની સમસ્યા પણ લઈ લેવી આપણે સામાન્ય સમસ્યા વિદ્યાર્થીઓ રીડિંગ કરે છે અને રીડિંગ કરવામાં ડિસ્ટર્બ થાય છે દેકારો થાય છે ઘોંઘાટની રીડિંગ પર થતી અસરનો અભ્યાસ આપણે કરવો છે ધારો કે વિદ્યાર્થીઓ રીડિંગ કરે છે ઘોંઘાટની રીડિંગ પર થતી થતી નો અભ્યાસ આપણે અભ્યાસ કરવો છે આ પ્રકારનું સંશોધન જે છે ઈ સંશોધન સમસ્યા કથન કહેવાય તમારી સમક્ષ જે સમસ્યા છે એને તમે કહીને શબ્દો દ્વારા કઈ રીતે રજૂ કરો છો એને સમસ્યા કથન કહેવાય સમસ્યા કથન કહેવાય ફરીથી હા વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય લાવતા નથી વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય લાવવામાં સમસ્યા ધરાવે છે સમસ્યા ગમે તે લઈ શકો દાખલા તરીકે વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરવામાં બેદરકારી ધરાવે છે આવું જે છે એ તમે સંશોધન કરી શકો ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ સ્પેલિંગ લખવામાં ભૂલ કરે છે દાખલા તરીકે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ સ્પેલિંગ લખવામાં ભૂલ કરે છે ધોરણ સાત ના છ ના જે છે ધોરણ સાત ના વિદ્યાર્થીઓ ગુજરાતી જોડણીમાં ગુજરાતી જોડણીમાં ભૂલો કરે છે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં બોલવામાં ખચકાટ અનુભવે છે કોઈ પણ તમે લઈ શકો કોઈ પણ તમે લઈ શકો યાદ રાખો ગમે તે લઈ શકો સમસ્યા મન ફાવે તે લઈ શકો યાદ રાખવાનું છે ઘોંઘાટની રીડિંગ પર થતી અસરનો અભ્યાસ કરવો હોય તો પણ તમે કરી શકો ઘેનની ગોળીની ઊંઘ પર થતી અસરનો અભ્યાસ કરવો હોય તો પણ કરી શકો સામાન્ય સમસ્યા ઘેનની ગોળીની ઊંઘ પર થતી અસરનો અભ્યાસ દારૂની વ્યક્તિના વર્તન પર થતી અસરનો અભ્યાસ દારૂની વ્યક્તિના વર્તન પર થતી અસરનો અભ્યાસ ગમે તે છે છે કે હા વિદ્યાર્થીઓને સંસ્કૃત પડતી મુશ્કેલીઓ બરોબર ગુલાબસિંહ ચૌહાણ ગુડ યસ આઠ ધોરણ આઠ ક્લાસના વિદ્યાર્થીઓ અનિયમિત શાળાએ આવે છે ગમે તે સમસ્યા લઈ શકો તમે ગમે તે સમસ્યા મૂલ્યાંકન એક જ રીતે થાય અને આ કોઈ પણ પ્રકારનું સમસ્યા હા હશસ કરે વધારે હશ કરે ક્લાસમાં એવું પણ બની શકે હા ક્લાસમાં બહુ કી 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 કરતા હોય સતત એવું બને ક્લાસમાં દરરોજ મોડા આવે એવી સમસ્યા હોય ડિસ્ટર્બ કરે બીજાને હરી કરે એવા પ્રકારના ઘણા બધા સમસ્યાઓ હોય શકે ગમે તે સમસ્યા કોઈપણ ક્રિયાત્મક સંશોધન આઠ સો પણમાંથી પસાર થાય છે કોઈ પણ ક્રિયાત્મક સંશોધન કોઈપણ ક્રિયાત્મક સંશોધન કોઈ પણ ક્રિયાત્મક સંશોધન આઠ સોપન માંથી પસાર થાય છે કોઈ પણ ક્રિયાત્મક સંશોધન આ આઠ સોપાન માંથી પસાર થાય છે વારાફરતી પહેલું સોપન આપણે શરૂ કર્યું છે હા પેન ડાર્ક જ છે ગુડ આ બે ડાર્ક વધારે છે કાળો અને લાલ કલર ડાર્ક સૌથી વધારે છે હા હા ખી 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 ચાલો પહેલું સોપાન આપણે જોયું આપણે કોઈ પણ સમસ્યા આપણે લઈ લેવી હા ગુડ પણ સમસ્યા લઈ લો આમાંથી કોઈ પણ સમસ્યા આ સાદી સમસ્યા છે આ બધી વર્ખંડની સમસ્યા છે આ વિદ્યાર્થીઓમાં કે સ્પેલિંગ લખવામાં ગુજરાતી જોડણીમાં કે ગમે તે અસર જે છે એ બધી સમસ્યાઓ વ્યક્તિ સમક્ષ છે આ પહેલું વ્યક્તિ સમક્ષ ઊભી થયેલી સમસ્યા જે છે એ અમલીકરણ કરવું પડે નિષ્ફળતા ગમે ત્યારે હોય ત્યારે જે છે એ અને આ સમસ્યા જે છે એ પછી સમસ્યા જોતોથી થાય પછી સમસ્યા જે છે ચાલો પેલું આ સમસ્યા

તમે જે તમારી સમક્ષ જે સમસ્યા છે એ સમસ્યા માટે તમે કયો વિસ્તાર પસંદ કર્યો છે કયું ક્ષેત્ર પસંદ કર્યું છે કઈ જગ્યા પસંદ કરી છે એ દાખલા તરીકે ઘોંઘાટની રીડિંગ પર થતી અસરનો અભ્યાસ કરવો હોય તો કાં તો જે છે એ શાળા જે છે એ રોડની નજીક આવેલી હોય કોઈ ઔદ્યોગિક વિસ્તારની નજીક આવેલી હોય શોપિંગ સેન્ટરની નજીક આવેલી હોય ઘણી શીખવામાં મુશ્કેલી આ તે વગેરે ગમે તે સમસ્યા તમે લઈ શકો એમાં ભાગલા તમે ગમે તે રીતે તમે જે છે એ પાડી શકો ચાલો ધારો કે કોંઘાટની રીડિંગ પર થતી અસરનો અભ્યાસ લીધો આપણે ઉદાહરણ તરીકે લીધો આપણે કોંઘાટની રીડિંગ પર થતી અસરનો અભ્યાસ તો આ સમસ્યા જે છે એ તમે કઈ જગ્યાથી પસંદ કરશો ધારો કે સુરેન્દ્રનગર જિલ્લાના ધારો કે સુરેન્દ્રનગર જિલ્લાના ચાલો કયા તાલુકા દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પણ તમે તાલુકો લઈ લો દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધ્રાંગધ્રા તાલુકાના દાખલા તરીકે ગામ ના વિદ્યાર્થીઓ ને તમે પસંદ કર્યા છે તો એને તમારું સમસ્યાનું ક્ષેત્ર કહેવાય સમસ્યાનું ક્ષેત્ર એટલે સમસ્યાનો વિસ્તાર સમસ્યાનું ક્ષેત્ર એટલે સમસ્યાનો વિસ્તાર તમે જે જગ્યાએથી સંશોધન કરવા માટે તમે તમારો નિદર્શ જે જગ્યાથી લીધો છે એને સમસ્યાનો ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે સમસ્યાના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે સમસ્યા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે ક્ષેત્ર દાખલા તરીકે તમે જે તમારે સમસ્યા તમારા સમક્ષ જે સમસ્યા ઊભી થઈ કે આ ગામના વિદ્યાર્થીઓ જે છે એ કોઘાટની તો આપણે લીધું આપણે કે આ ગામ લીધું એ ગામના વિદ્યાર્થીઓ જે છે એને ક્ષેત્ર પસંદ કર્યું પસંદ કર્યું તો હવે એ માટે માહિતી એકત્રીકરણ આપણે કરશું માહિતી એકત્રીકરણ કરશું આપણે કઈ રીતે કરવી પછી જોવી આપણે પરંતુ વિસ્તાર પસંદ કરો વિસ્તાર પસંદમાં સ્પષ્ટ લખવાનું હવે આ તો આ રીતે લખે છે બાકી એનો ફોર્મેટ જે છે એ તો આ રીતે હોય છે દાખલા તરીકે જિલ્લો દાખલા તરીકે તાલુકો ગામ અને પ્રાથમિક શાળા ધોરણ શાળાનો પ્રકાર શાળા છે પ્રાથમિક દાખલા તરીકે ધોરણ છે સાત દાખલા તરીકે ગામ છે લીધું સોલડી તાલુકો ત્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ઉદાહરણ તરીકે આને સમસ્યાનું ક્ષેત્ર કહેવાય આ સમસ્યાનો વિસ્તાર છે જગ્યા લોકેશન તરીકે દાખલા તરીકે કોઈ બરોબર છે ગુડ યસ કુમાર બરોબર છે દાખલા તરીકે કોઈ ક્લાસ લો કોઈ ધોરણ લો તમે આ જે છે એ સમસ્યાનું ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે ચાલો ત્રીજું છે પાયાના કારણો સંશોધન માટેના પાયાના કારણો બરોબર છે સમસ્યાના સંભવિત કારણો તરીકે ઓળખવામાં આવે છે સમસ્યાના સંભવિત કારણો સમસ્યાના સંભવિત કારણો આવું કેમ જોવા મળે છે ગમે તે ઉદાહરણ લઈ લો ધારો કે તમે હમણાં ઉદાહરણ લીધું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ મોડા આવે છે શા માટે મોડા આવે છે અપડાઉન કરતા હોય ઘરે કંઈક કામ હોય મોડા ઉઠતા હોય ઘરે ચાપાણી નાસ્તામાં મોડું થતું હોય એટલા માટે મોડું થતું હોય લાંબુ અપડાઉન હોય વાંધ લઈને આવતા હોય જે ગાડી વાહનમાં કે આ તે વગેરે આવતા ઘણા બધા સેન્ટરમાંથી ફરીને ગાડી આવતી હોય એવું બની શકે એ ગાડીનો ડ્રાઈવર કે આ તે વગેરે બેદરકાર હોય એવું બની શકે અથવા બસ જે છે એનો સમય એટલો મોડો હોય એવું દરરોજ મોડું આવું ગમે તે કારણ હોઈ શકે વર્ગ કાર્ય લાવવામાં પણ મુશ્કેલી ધરાવે છે માતા પિતા બેદરકાર હોય પોતે જે છે એ રખાડવામાં વધારે પડતું ધ્યાન આપતો હોય ભણવામાં રસ ન હોય કારણો ઘણા બધા વધ શકે હા ધોરણ દસ વિદ્યાર્થી વિજ્ઞાનના સ્વાધ્યાય કાર્ય અનિયમિત માલુમ પડે છે બરોબર કારણ હોઈ શકે બરોબર છે રેડી હોય ઓકે ચાલો સંભવિત કારણો ગમે તે હોય શકે ઘોંઘાટની રીડિંગ પર થતી અસર જે છે સમસ્યા છે ઘોંઘાટની રીડિંગ પર થતી અસરનો અભ્યાસ જે છે એ આપણે કરવો છે માહિતી મેળવી છે દારૂની વ્યક્તિ એ પછી ઉદાહરણ લેવી સંભવિત કારણો કેમ તો કે કદાચ એવું બને કે શાળા જે છે એ રોડ રસ્તા કે હાઈવે ની નજીક હોય બની શકે જીઆઈડીસી ની નજીક હોઈ શકે નજીકના ક્લાસમાં નાના વર્ગના વિદ્યાર્થીઓ જે છે એને એના શિક્ષક જે છે એ શિક્ષક જે છે એ બાલગીત ગવરાવતા હોય કે પછી ધુન ગવરાવતા હોય આનંદ બાજુમાં મોટા વર્ગના ક્લાસ હોય એવું પણ બની શકે ક્લાસ ઓફિસની બાજુમાં હોય પ્રમાણ વધારે હોય એવું પણ હોય કારણ વિદ્યાર્થી મિત્રો ગમે તે હોય શકે સંભવિત કારણો કયા કારણને લીધે ડિસ્ટર્બ થાય છે કારણો ગમે તે હોઈ શકે આ ત્રીજું છે ચોથું સોપાન જે છે ઈ એકત્રીકરણ કઈ રીતે થાય છે પાયાની જરૂરી માહિતીનું એકત્રીકરણ પાયાની જરૂરી માહિતીનું એકત્રીકરણ એકત્રીકરણ એટલે કે એકત્રીકરણ એટલે કે માહિતી ભેગી કરવી એકત્રીકરણ એટલે કે માહિતી ભેગી કરવી એકત્રીકરણ એટલે કે માહિતી ભેગી કરવી પાયાની માહિતી ભેગી કરવી આપણે કઈ કઈ જગ્યાએથી વિદ્યાર્થીઓની માહિતી આપણે હા વધારે પડતું પ્રદૂષણ કઈ કઈ રીતે વિદ્યાર્થીઓ અંગેની પાસેથી કે ગમે તે રીતે આપણે માહિતી ભેગી કરીએ છીએ એ આપણે લઈ શકીએ તો માહિતી આપણે આવી રીતે હતી વિદ્યાર્થીઓ કયા ધોરણના હતા તો કે દાખલા તરીકે પ્રાઇમરીના વિદ્યાર્થીઓ હતા ગ્રામ્ય હતા શહેરી હતા ઇંગ્લિશ મીડિયમવાળા હતા ગુજરાતી મીડિયમવાળા હતા વગેરે જે છે એ વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ વાળા હતા અને દાખલા તરીકે અંગ્રેજી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થીઓ હતા કે ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ હતા આની અંદર ગ્રામ્ય વિદ્યાર્થીઓ હતા શહેરી વિદ્યાર્થીઓ હતા ગ્રામ્ય વિદ્યાર્થીઓ હતા અને શહેરી વિદ્યાર્થીઓ હતા બની શકે માહિતી એકત્રીકરણ કરવા માટે

અને શાળામાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ લઈ શકે હાલો અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ધારો કે તમે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ લીધા છે ધારો કે તમે સાતમા ધોરણના વિદ્યાર્થીઓ લીધા છે ધારો કે તમે નવમા ધોરણના વિદ્યાર્થી જે લીધા હોય વિદ્યાર્થીઓમાંથી ગામડાના કેટલા છે ને શહેરના કેટલા છે આ અંગેની એક માહિતી જે છે એ તમે દાખલા તરીકે ગમે તે લઈ લો હોસ્ટેલના કેટલા છે દસ હોય આઠ હોય પાંચ હોય બાર હોય સાત હોય છ હોય અગિયાર હોય સાત હોય કુલ વિદ્યાર્થીઓ દસ ને આઠ અઢાર અઢાર ને પાંચ કુલ આવે પાંત્રી સાત ને છ તેર અગિયાર ચોવી સાત એકત્રીસ અહીંયા કુલ પાંચ ને છ ત્રણ ને ત્રણ છગડો વિધિ બે ત્રણ ચાર પાંચ છ ઓકે છાસઠ આ વિદ્યાર્થીની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે સંશોધન પાયાનું વ્યવસ્થિત રીતે કરવું છે હવે જે છે ઈ ધારો કે પેલા સમસ્યા કથન કે વ્યક્તિ સમક્ષ રહેલી સમસ્યા ને આપણે મનમાં ઉભી થયેલી મૌખિક સમસ્યાને કથન સ્વરૂપે રજૂ કરીને સમસ્યા કથન કહેવાય પહેલું આ પછી વિસ્તાર પસંદ કરો ક્યાંથી ઈ સમસ્યા ઊભી થઈ છે અને સમસ્યા શેને લગતી છે જે તે વિસ્તાર તાલુકો જિલ્લો વર્ગખંડ ધોરણ જે છે ઈ ઓકે પછી આપણે કયા કયા સંભવિત કારણો હતા એના વિશે માહિતી મેળવી કયા કયા સંભવિત કારણો હતા એના વિશે માહિતી મેળવી હા સર માત્ર એક જ ઉદાહરણ પૂરતું છે સમજ વાહ ભાવના પટેલ ગુડ એક ઉદાહરણ સમજાય છે સારું કહેવાય મજા આવી ગઈ બાકી ફરીથી લઈ લેવી આપણે આ ઉદાહરણ પરફેક્ટ છે યુજીસીના ફોર્મેટ અનુસાર છે બીએડ એડ એમએડ પીટીસી એક જ તે બહુ પરફેક્ટ છે કમ્પ્લેટ પહેલાં આપણે લેવી ધારો કે સમસ્યા ઉદાહરણ ઘોંઘાટની રીડિંગ પર થતી અસરનો અભ્યાસ બસ એટલું જ તે પછી કઈ જગ્યાએથી લીધું બીજું એના સમ એના સમક્ષ કયા પ્રકારના કારણો હોઈ શકે કે આ દેકારો થાય છે કે આ તે વગેરે ગમે તે દેકારાના કારણો હોઈ શકે હવે આપણે એ જે લેવાનું છે માહિતી એકત્રીકરણની માહિતી ભેગી કઈ રીતે કરી તો કે ઈ ક્લાસના વિદ્યાર્થીઓ જે છે એનું આખું વિશ્લેષણ કર્યું એ ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ હતા ટોટલ છાસઠ વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓમાં અંદાજે આ કોઈ આંકડા આપણે ગોખીને કે આ તે તૈયાર કરીને મેં લખેલા કે એવું કંઈ નથી આ આંકડા જે છે એમના મને સારું લઈ ગયા આંકડા લખી નાખ્યા ટોટલ છાસઠ વિદ્યાર્થીઓ થાય છે તો આનું વિશ્લેષણ કેવી રીત થાય આ માહિતી ભેગી કરી મેં માહિતી એકત્રીકરણ કરી જરૂરી હતી એટલી માહિતી ટૂંકમાં મેં સાતમા ધોરણના જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ કે જે સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના સાતમા ધોરણના પ્રાથમિકના વિદ્યાર્થીઓ જે હતા એ ક્લાસમાં છાસઠ હતા ને આવા હતા એ છાસઠમાંથી ગુજરાતી મીડિયમવાળા કેટલા હતા દાખલા તરીકે ભલે બે ક્લાસ હોય કે બાજુ બાજુમાં હોય ગુજરાતી મીડિયમવાળા કેટલા હતા તો કે સત્તર ને ચૌદ એકત્રી હતા ઇંગ્લિશ મીડિયમવાળા કેટલા હતા તો કે પાંત્રીસ હતા હોસ્ટેલમાં રહેતા કેટલા હતા તો કે પાંત્રીસ હતા અપડાઉન કરતા કેટલા હતા તો કે એકત્રીસ હતા આની અંદર ગુજરાતી મીડિયમના ગ્રામ્ય વિસ્તારના કેટલા હતા તો કે સત્તર ગુજરાતી મીડિયમના શહેરી વિસ્તારના કેટલા હતા તો કે ચૌદ અંગ્રેજી માધ્યમમાં માધ્યમના ગ્રામ્ય વિસ્તારના કેટલા હતા તો કે સોળ અંગ્રેજી માધ્યમના શહેરી વિસ્તારના કેટલા હતા તો કે ઓગણીસ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી તો કે છાસઠ આ પાયાની માહિતી એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ઓકે ચાલો ત્યાર પછી આપણે ભણવાનું છે પાંચમો સોપાણ તરીકે જે છે ઈ ઉત્કલ્પના આના વિશેની ઉત્કલ્પના આપણે મેળવવાની છે જો આ છે શું છે માધ્યમ રેખાનો વિસ્તાર અને આ જે છે એ વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ આ છે ઈ રેખાનો વિસ્તાર છે અને વિદ્યાર્થીઓ કઈ જગ્યા અભ્યાસ કરે છે અભ્યાસનું સ્થળ છે ચાલો ઉત્કલ્પના સોપાન ઉત્કલ્પના ઉત્કલ્પના હાઈપોથીસિસ હાઈપોથીસિસ વ્યાખ્યા એકવાર પૂછાની હતી વિદ્યાર્થી મિત્રો ક્યાંય બહુ વ્યવસ્થિત રીતે આપી નથી આપણા ટૂંકમાં જરૂરી છે આનો સર જોઈ છે ઉત્કલ્પના એટલે પેહલા સીધું આપણે લખી નાખ્યું એટલે આઈડિયા આવી જાય બે કે તેથી વધારે બે કે તેથી વધુ પરિવર્તિઓ વચ્ચેનું બે કે તેથી વધારે પરિવર્ત્યો વચ્ચેનું ધારણાત્મક કથન પરફેક્ટ વ્યાખ્યા છે આ રહી પરફેક્ટ વ્યાખ્યા છે ઉત્કલ્પનાની उत्कल्पना वो प्रकार सके उत्कल्पना गये प्रकार सके सुन्य उत्कल्पना शून्य उत्कल्पना पन वाई सके, शून्य उत्कल्पना वैकल्पिक उत्कल्पना वैकल्पिक उत्कल्पना शास्त्रीय उत्कल्पना वैकल्पिक उत्कल्पना न हो सके शून्य उत्कल्पना न हो सके विधायक उत्कल्पना हो વિધાયક ઉત્કલ્પના હોય શકે અને જો તો વાળી ઉત્કલ્પના પણ હોય શકે હવે પ્રશ્ન એવો પૂછાય દાખલા તરીકે જટિલ પ્રશ્ન ગુજરાતીમાં ધારણાઓ કેવાય આ લેખું ધારણાત્મક કથન ધારણાઓ કેવાય વાહ સરસ સુનિલ કુમાર ગુડ બરોબર છે હા સાયન્સ વાળાને ટેટ ટુ માં સાયન્સ અને મેથ્સ જીસીઆરટી કરવાનું હા યસ કરવાનું જીસીઆરટી કરવાનું ગુજરાત વાળાને જીસીઆરટી સ્ટેટ લેવલે એનસી તો નેશનલ લેવલે કહેવાય ચાલો ધારણા કરવી એટલે કે જે આપણે સંશોધનનું પરિણામ આવવાનું છે એવું અગાઉથી આપણે ધારી લેવી એને ધારણાત્મક કથન કહેવાય સંશોધનનું પરિણામ આવવાનું છે ધારો કે ધારી લો એને ધારણાત્મક કથન કહેવાય ધારી લો પણ શેના વિશે તો કે હોય છે કેવા તો કે બે પરિવર્તિત ઓછામાં ઓછા હોય શકે ઉદાહરણ હવે તમે કીધું ઘણા બધા પરિસ્થિતિ ઉદાહરણ લેવી શૈક્ષણિક પરિસ્થિતિને આપણે મૂકવી પરિસ્થિતિ વિશેનું ઉદાહરણ લઈ શકાય તો એની અંદર લેવી આપણે ઘોઘાટની દાખલા તરીકે ઘોંઘાટની રીડિંગ પર થતી

નક્કી નો હોય વિધાયક ઉત્કલ્પના કઈ દેવી વિદ્યાર્થી મિત્રો વાહ પ્રતિક્ષા સરસ ગુઢાલો કઈ દેવી આપણે કોંકટની રીડિંગ પર થતી પ્રતિકા અભ્યાસ એની અંદર મુખ્ય પરિવર્ત્યો ત્રણ પરિવર્ત્યને ને કેવાય ચલ પરિવર્ત્ય ને કહેવાય ચલ પરિવર્ત્યને ને કહેવાય ચલ ચલ એટલે પરિવર્ત્ય એની અંદર ઈ પરિવર્ત્યમાં આવે પેલું સ્વતંત્ર પરિવર્ત્ય પેલું સ્વતંત્ર પરિવર્ત્ય ચાલો બીજું છે આધારિત પરિવર્ત્ય બીજું આધારિત પરિવર્ત્ય અને ત્રીજું છે નિયંત્રિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય સાદા શબ્દોમાં કેવી તો સ્વતંત્ર પરિવર્ત્ય જેની અસર તપાસવાની હોય ગમે તે વસ્તુ લઈ લો જેની અસર તપાસવાની હોય જેની અસર તપાસવાની હોય તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય આમાં કોની અસર તપાસવાની છે ઘોંઘાટની રીડિંગ પર થતી અસરનો અભ્યાસ કોની કોની ઘોંઘાટની કોની ઘોંઘાટની કોની ઘોઘાટ આને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય કોની ઘોઘાટની આને સ્વતંત્ર ચલ કહેવાય પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય સ્વતંત્ર પરિવર્ત્ય આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્યની સ્વતંત્ર પરિવર્ત્યની જેના પર અસર થવાની હોય જેના પર અસર થવાની હોય તેને આધારિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે જેના પર અસર થવાની હોય કોના પર કોના પર કોના પર અસર થવાની છે કોના પર અસર થવાની છે કોના પર અસર થવાની છે એને આધારિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે આધારિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે જેની અસર તપાસવાની એને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય અને જેના પર અસર થવાની હોય એને આધારિત પરિવર્ત્ય કહેવાય અનુમાન કરવું સરસ ઉત્કલ્પના આવું બની શકે અનુમાન કરવું આવું બની શકે સરસ યસ ગુડ કમ્પ્લેટ સ્મિથ ડન ગુડ વિધાયક ઉત્કલ્પના પણ આપણે લઈ લેવી પરંતુ ઉત્કલ્પના પણ આપણે હમણાં લેવાની જ છે અહીં જગ્યા રાખી છે એટલા માટે અને નિયંત્રિત પરિવર્તનની પણ આપણે માહિતી મેળવવાની છે હવે પ્રશ્ન પૂછાય કે ક્રિયાત્મક સંશોધન કયા પ્રકારનું સંશોધન કયા પ્રકારની ઉત્કલ્પના પર આધારિત છે મોટે ભાગે ક્રિયાત્મક સંશોધન મોટે ભાગે કયા પ્રકારની ઉત્કલ્પના પર આધારિત હોય છે ક્રિયાત્મક સંશોધન મોટે ભાગે જોતોની ઉત્કલ્પના પર આધારિત હોય છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો જો તોની ઉત્કલ્પના પર આધારિત છે હમણાં આપણે પ્રશ્ન પૂછશું આપણે દસ મિનિટના સમયગાળાને લઈને આપણે છેલ્લે પ્રશ્ન પૂછશું આપણે જો લગતી ઉત્કલ્પના હોય છે ચાલો નાના એવા મુદ્દાને આપણે વધારે મિનિટો આપણે બગાડવી નથી કારણ કે આપણે રોકડિયા માર્ગ જે છે આની અંદરથી મોટા ભાગના લીટી લીટીમાંથી નીકળતા પ્રશ્ન જે છે સરસ ગુડ વાળા જયંત કાલ્પનિક સ્તરે સમસ્યાનો ઉકેલ મેળવવા માટે નિવારણ કરવું એટલે કે ઉત્કલ્પના ગુડ બરોબર છે યસ ચાલો હવે વિધાયક ઉત્કલ્પના અને નિષેધક ઉત્કલ્પના બે લઈ લેવી આપણે શૂન્ય ઉત્કલ્પના લઈ લેવી વિધાયક ઉત્કલ્પના લઈ લેવી જો વાડીઓ લઈ લેવી ને વૈકલ્પિકે લઈ લેવી બની શકે બધું લઈ લેવી હાલો આપણે શૂન્ય ઉત્કલ્પના તો શૂન્ય ઉત્કલ્પના કેવા પ્રકારની હોય તો દાખલા તરીકે શૂન્ય ઉત્કલ્પનાનું ઉદાહરણ લેવી આપણે ધારો કે તારી લેવું એટલે કે આવે ધારો કે ઇન પછી આવે એનું ટેકો ધારો કે તારી લીધું ધારો કે ઘોંઘાટની રીડિંગ પર ઘોંઘાટની રીડિંગ પર

તો ધારો કે ઘોંઘાટની રીડિંગ પર સાર્થક અસર જોવા મળે છે વિધાયક ઉત્કલ્પના આ રીતે આવે એ જ રીતે આ વિધાયક વૈકલ્પિક વૈકલ્પિક લેવી હોય તો તો હતું ખરું વિદ્યાર્થી મિત્રો આર્યું વૈકલ્પિક ઉત્કલ્પના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં એમ કરીને લખી નાખવાનું ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓ માં ઘોઘાટની ઘોંઘાટ ના તફાવત ઘોંઘાટનો તફાવત જોવા મળતો નથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓમાં ઘોંઘાટની અસર જોવા મળતી નથી ઘોંઘાટની અસર નથી જોવા મળતી ચોક્કસ પરિણામ ન આવે એટલા માટે ચોક્કસ પરિણામ ન આવે અને ચોક્કસ પરિણામ લાવવા માટે એને પડે છે નિયંત્રિત પરિવર્ત્ય દાખલા તરીકે ગ્રામ્ય અને શહેરીના બે પરિવર્ત્યો મેં બે જુદા જુદા પ્રકારના લીધા ઘોઘાટી અસર તપાસવા માટે વિદ્યાર્થીઓ લીધા હવે એ વિદ્યાર્થીઓ મેં લીધા એમાં મેં નિયંત્રણ ન કર્યું તો મેં જેટલા નિદર્શ તરીકે પચાસ સાઠ હમણાં છાસઠ વિદ્યાર્થીઓ પસંદ કર્યા હતા એ બે ભાગલા પડ્યા બધા ભાગલા એક સરખા હોય તો એને સંશોધન તો એને કહેવાય નહીતર નહીં નિયંત્રણ કરેલું હોય તો એને સરખા કહેવાય બાકી સરખા ન કહેવાય બે ગ્રુપ લીધા એમાં એક ગ્રુપને ઘોંઘાટવાળી પરિસ્થિતિ વંચાવ્યું અને એક ગ્રુપને શાંત પરિસ્થિતિ વંચાવ્યું તારો કે મેં મારે જાણવું છે ઘોંઘાટની રીડિંગ પર અસર થાય છે કે નહીં મારે સામાન્ય સંશોધન કરવું છે તો સામાન્ય સંશોધન કરવા માટે મેં બે ગ્રુપ પાડ્યા ધારો કે ઉદાહરણ લઈ લો એક કે વીસ વિદ્યાર્થીઓ લીધા છાસઠ વિદ્યાર્થીઓ લીધા હમણે છાસઠ વિદ્યાર્થી લીધા ઈ છાસઠ માંથી પાંત્રીસ વિદ્યાર્થીઓ બીજી બાજુ એકત્રીસ વિદ્યાર્થીઓ હરખા હરખા લીધા જુદા જુદા લીધા ગમે એટલા લઈ લો પચાસ સો સો વિદ્યાર્થી લીધા પચાસ વિદ્યાર્થીઓને ઘોંઘાટવાળી પરિસ્થિતિ વંચાવવાના અને પચાસ વિદ્યાર્થીઓને શાંત પરિસ્થિતિ વંચાવવાના અને બધાને એક જ સરખી યાદી આપવાની અમેરિકાના વીસ સિટીના નામની યાદી આપવાની બધાને એક જ સરખી અને ત્યાર પછી એક જ સરખી મિનિટ વાંચવા આપવાની વીસ મિનિટ પછી બધાની બધાની યાદી લઈ લેવાની અને પછી કોરો કાગળ આપવાનું કહેવાનું કે આમાં તમને જેટલા નામ યાદ રહે એટલે લખો લખ્યા પાછા આવ્યા અને પછી આપણે માહિતી આપણે લીધી પછી શું થયું તો કે જે વ્યક્તિ ઘોંઘાટવાળી પરિસ્થિતિમાં દેકારો થતો હોય અહીંયા એમને વાંચ્યું ને એમને વાંચવાની મજા ન આવી અને શાંત પરિસ્થિતિ જ્યાં રીડિંગ કરતા ઈ વધારે શબ્દો વધારે સિટીના નામ યાદ રાખી શક્યા હતા તો કહી શકાય શું પરિણામ આવું જ આવી શકે હા સામાન્ય સમસ્યા અંગે લગભગ આવું આવે આવું ન આવે કદાચ એવું બને કે મેં જે વિદ્યાર્થીઓ હરખા હરખા પસંદ કર્યા હતા પચાસ પચાસ વિદ્યાર્થીઓ પસંદ કર્યા તો એમાં પચાસ વિદ્યાર્થીઓમાંથી એમાં ઓછી વિદ્યાર્થીઓ આવી ગયા હોય ખૂબ વીસ વિદ્યાર્થીઓ પસંદ કર્યા મેં એમાં દસ વિદ્યાર્થીઓ એવા પસંદ કર્યા કે હમણાં બોર્ડની પરીક્ષા રિઝલ્ટ આવ્યું અને એ બોર્ડની પરીક્ષામાં રિઝલ્ટની અંદર બાર સાયન્સની અંદર ટોપ ટેન આવ્યા હોય ને એવા ટોપ ટેન લઈ આવું ટોપ ટેન વિદ્યાર્થીઓ લઈ આવું બાર સાયન્સની પરીક્ષામાં ટોપ ટેન વિદ્યાર્થીઓ લઈ આવવું અને એ ટોપ ટેન વિદ્યાર્થીઓ આવતીકાલના વૈજ્ઞાનિકો છે કારણ કે બાર સાયન્સ મળેલા એમાં ટોપ ટેન ગણિત વિજ્ઞાનમાં સોમાં સો વાળા વિદ્યાર્થીઓ અને બીજા જે છે એ દસમાં કે બારમા ધોરણમાં ફેલ થયા હોય એ વિદ્યાર્થીઓ લઈ આવવું આવા બે ગ્રુપ પાર પસંદ કર્યા મેં અને એમાં ઓલા બાર સાયન્સમાં જે ટોપ ને વિદ્યાર્થી આવ્યા હતા હોવામાંથી હોવા વાળા એને ઘોંઘાટવાળી પરિસ્થિતિ વંચાવાના અને ઓલા વ્યક્તિઓ જે ફેલ થયા હતા બારમામાં દસમામાં એ બધા વિદ્યાર્થીઓને શાંત પરિસિંગ વંચાવાના બેન હરખી યાદી આપવાની અને પછી અમુક મિનિટો પછી બે પાસેની યાદી લઈ લેવાની અને પછી મિનિટો પછી લખવા આપવાનું મિનિટો પછી લખવા આપવાનું અમુક મિનિટ બેન સરખી સરખી મિનિટ તો એવું જોવા મળ્યું કે તો વધારે કોને યાદ રહેશે ખબર છે વધારે કોને યાદ રહેશે તો વધારે યાદ રહેશે જે ઘોંઘાટવાળી પરિસ્થિતિ વાત ને હોશિયાર એને વધારે યાદ રહેશે એટલે એનો અર્થ એવો કે ઘોંઘાટની રીડિંગ પર અસર ન થતી એવો એવું સંશોધન થયું ને ના સંશોધનનું પરિણામ એવું આવ્યું પણ એ સંશોધન કેવું થયું સંશોધન દૂષિત થયું આ પ્રકારના પરિણામો જે છે એ કોઈ પણ સાદી સમસ્યાઓ જે છે સરળ સમસ્યા જે છે એના પ્રત્યે ધ્યાન રાખવામાં ન આવે તો ઈ સમસ્યાના પરિણામો હંમેશા દૂષિત થાય હા એવા પણ વિદ્યાર્થીઓ હોય પરંતુ આપણે વિદ્યાર્થી મિત્રો જે આ રણજીત પરમારભાઈ એ તો બરોબર છે સાચી વાત છે ગુડ પરંતુ આપણે બે 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 જે ગ્રુપ ગ્રુપ સરખા બંને સમાન બનાવવા પડે સરખા બનાવવા પડે અને જો સરખા બનાવો તો એને એ ગ્રુપ પર નિયંત્રણ રાખવું કહેવાય અને જો નિયંત્રણ રાખવું હોય ને તો જ આ શક્ય બને નહીતર આ બધું શક્ય બને નહીં આવી રીતે ન ચાલે ચાલો આ ઘોંઘાટની રીડિંગ પર કોઈ અસર જોવા મળતી નથી એવું પરિવર્ત્ય ઘોંઘાટની રીડિંગ પર અસર થાય છે એની વિધાયક ઉત્કલ્પના કહેવાય વૈકલ્પિક ઉત્પૂર્ણના ગ્રામ્ય અને શહેરીના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ તફાવત જોવા મળતો નથી અથવા તફાવત જોવા મળે છે જો રીડિંગ જો ઘોંઘાટ થતો હોય તો રીડિંગ પર નિષેધક અસર થાય છે અથવા નિષેધક અસર થતી નથી અથવા અસર જોવા મળે છે અસર જોવા મળતી નથી જોતો વાળું કહેવાય અગાઉથી તમે ધારી લો અને એના વિશે માહિતી જે છે મેળવવાનો પ્રયત્ન કરો અને અગાઉથી મનમાં ધારી લો એને ધારણાત્મક કથન કહેવાય એને ઉત્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે આ ઉત્કલ્પના પ્રયોગ કાર્યની રૂપરેખા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી પ્રયોગ કાર્યની રૂપરેખા પ્રયોગ કાર્યની રૂપરેખા પર પ્રયોગ કાર્યની રૂપરેખા સંશોધન યોજના તરીકે ઓળખવામાં આવે છે આને કહેવાય સંશોધન યોજના તરીકે ઓળખવામાં આવે છે સંશોધન યોજના એ સંશોધનની દિવાડી સમાન છે સંશોધન યોજના એ સંશોધનની એ સંશોધનની દીવા દાંડી સમાન છે દીવા દાંડી સમાન છે સૌથી અગત્યનું સોપાન છે સૌથી અગત્યનું સોપાન છે તમે જે સંશોધન કરો છો એના માટે જે આયોજન બનાવો છો એ સંશોધન યોજના સંશોધન યોજના સૌથી અગત્યનું છે આની અંદર ઉદાહરણ પણ આપ્યું છે હા બરોબર છે ઓકે જો સૌથી અગત્યનું સોપાન સંશોધન યોજના આપણે દાખલા તરીકે ઉદાહરણ એવું આપ્યું છે કે મકાન બનાવતી વખતે મકાન બનાવતી વખતે મકાન બનાવનાર વ્યક્તિ કે એન્જિનિયર જે છે એ અગાઉથી આખે આખો નકશો બનાવે છે મકાન બનાવતી વખતે મકાન બનાવતી વખતે એન્જિનિયર આખો નકશો બનાવે છે બ્લુ પ્રિન્ટ આખે આખી બનાવે છે કઈ જગ્યાએ રસોડું આવશે કઈ જગ્યાએ ટોયલેટ લેટ્રિન આવશે કઈ જગ્યાએ કોમન રૂમ આવશે કઈ જગ્યાએ ટીવી કઈ જગ્યાએ ગેન્ડી આવશે કઈ જગ્યાએ રસોડું બેડરૂમ કઈ રીતે સોફા કઈ જગ્યાએ ટીવી કઈ જગ્યાએ આખે આખું જે બધું નિશ્ચિત થાય નક્કી થાય એને સંશોધન યોજના તરીકે ઓળખવામાં આવે છે સંશોધન કાર્યની રૂપરેખા તરીકે ઓળખવામાં આવે છે મેઇન યસ રૂપરેખા કહેવાય ને એક્શન પ્લાન કહેવાય અને એ સી ટી આઈ ઓ એન પી એલ એન એક્શન પ્લાન તરીકે ઓળખવામાં આવે છે અગત્યનું સૌથી અગત્યનું છે ચાલો સૌથી અગત્યનું સોપાન એક્શન પ્લાન ચાલો ત્યાર પછીનું ચાલો ત્યાર પછીના પૃથકરણ અર્થઘટન પૃથકરણ અને અર્થઘટન પૃથકરણ અને અર્થઘટન જે જે તમે રીતે વાળા વિદ્યાર્થીઓ અને શાંત વિદ્યાર્થીઓને જેટલા શબ્દો આપ્યા હતા જેટલા યાદરિયા દાખલા તરીકે ઘોંઘાટની રીડિંગ પર થતી અસરના અભ્યાસની અંદર અસરના અભ્યાસમાં દારૂની વર્તન પર થતી અસરનો અભ્યાસ ઘેનની ગોળીની ઊંઘ પર થતી

નિયંત્રણ કર્યું એટલે નિયંત્રિત પરિવર્તિત વંચા બે માં એક જ સરખા વિદ્યાર્થી લીધા એક જ સરખું જ્ઞાન વાળા વિદ્યાર્થીઓ લીધાતા લગભગ એક જ સરખા વંશા લીધા નિયંત્રિત ધ્યાનમાં રાખ્યું હતું એટલે પરિવર્ત્ય પણ નિયંત્રણ કર્યું હતું એટલા માટે દસ વિદ્યાર્થી ને ઘોંઘાટ વાળી પરિસ્થિતિ દસ વિદ્યાર્થી શાંત પરિસ્થિતિ એટલે એવી જ રીતે વીસ કે વીસ ત્રીસ કે ત્રીસ બે માં ત્રીસ ત્રીસ પચાસ 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 ને ઘોંઘાટ વાળી પરિસ્થિતિ ને શાંત અથવા દસ લીધા બે માં દસ સરખા સરખા અને અમેરિકાના વીસ સિટીના નામ પાકા કરવા આપ્યા ઘોંઘાટ વાળી પરિસ્થિતિમાં જેને વાંચ્યું એને યાદી આપી પછી કીધું કે આમાં તમને જેટલા યાદી એટલા લખો તો આ વ્યક્તિ જે છે એ અગિયાર નામ લખી શક્યો અને આ વ્યક્તિ ચૌદ નામ લખી શક્યો તો બંને વચ્ચે ત્રણનો તફાવત આવ્યો બંને વચ્ચે જે ત્રણનો તફાવત આવ્યો તે કહી શકાય કે આ જે ત્રણનો તફાવત આવ્યો ને એ તફાવત છે ને આધાર તફાવત છે તો કે એ તફાવત છે એ શાંત વાતાવરણને આધારે છે શાંત વાતાવરણની અસર જોવા મળી શાંત વાતાવરણમાં યાદ રહ્યા ગ્રુપ બે સરખા હતા ગ્રુપ બે સરખા હતા એટલા માટે આટલો તારણ એન અનુકાર્ય તારણો અને અનુકાર્ય તારણો અને અનુકાર્ય તારણ શું આવ્યું તો કે આ સંશોધન નું તારણ આવ્યું કે ઘોંઘાટ રીડિંગ પર અસર થાય છે ઘોંઘાટ રીડિંગ પર અસર જોવા મળે છે અસર જોવા મળે છે સાર્થક અસર જોવા મળે છે ચાલો હવે રહેઠાણના વિસ્તારની વાત હતી ધારો કે એની પણ આપણે સંશોધનની માહિતી મેળવી હતી એના વિશે પણ આપણે સંશોધન કરવું હતું તો કે કહી શકાય કે શહેરના વિદ્યાર્થીઓ કરતા બે ભાગલા કહે તમે શહેરના વિદ્યાર્થીઓ કરતા શહેરના વિદ્યાર્થીઓ કરતા ગ્રામ્ય વિદ્યાર્થીઓમાં ગ્રામ્ય વિદ્યાર્થીઓમાં ઘોંઘાટની અસર વધુ જોવા મળે છે ઘોંઘાટની અસર વધુ જોવા મળે છે ત્રીજું લખી શકાય ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી કરતા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કરતા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓમાં ઘોઘાટ વધુ અસર જોવા મળે છે ઘોઘાટની વધુ અસર જોવા મળે છે કહી શકાય અપડાઉન કરતા વિદ્યાર્થીઓ કરતા ઉદાહરણ તુલનામાં વિદ્યાર્થીઓની તુલનામાં તુલનામાં હોસ્ટેલમાં રહેતા ઉદાહરણ તરીકે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ઘાટ અસર વધુ જોવા મળે છે ઘોઘાટ અસર વધુ જોવા મળે છે બની શકે હાલો ઘોંઘાટ અસર વધુ જોવા મળે છે આવા તારણો આવ્યા ચાલો તારણોની વાત પૂરી કરી તો એ જ રીતે છેલ્લે અનુકાર્યની પણ વાત કરવી અનુકાર્ય પછીનું કાર્ય સંશોધન પછીનું એને કહેવાય જે સંશોધન થઈ ગયું છે એને ટૂંક સમયની અંદર એક નાના એવા અહેવાલ સ્વરૂપે રજૂ કરવામાં આવે એને સંશોધન અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે નાના સ્વરૂપે રજૂ થાય સંશોધન અહેવાલ તરીકે રજૂ ઓળખવામાં આવે છે સંશોધન અંગેની માહિતી સંશોધન અંગેની માહિતી સામાન્યમાં સામાન્ય માણસ પણ સામાન્યમાં સામાન્ય માણસ પણ સામાન્યમાં સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે સરળતાથી સમજી શકે તેના માટે એક અહેવાલ રજૂ કરવામાં આવે છે તેના માટે એક અહેવાલ રજૂ કરવામાં આવે છે તેને સંશોધન અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે હા ચાલો હવે એકવાર આપણે બધે બધા સમસ્યાઓ પ્રશ્ન આની અંદરથી નીકળતા એક નાનકડો એવો મુદ્દો હતો જે મુદ્દાને આપણે વ્યવસ્થિત રીતે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો બધે બધા પ્રશ્નોની વાત કરો તો એની અંદર ની સમજૂતી આપણે ટૂંકમાં જોવાનું છે તમને દસ સેકન્ડ આપશું પ્રશ્નના જવાબ માટે જોઈ લેવી આપણે એ અંગેના પ્રશ્નો ક્રિયાત્મક સંશોધન શું છે ચાલો તમારી પાસે અપેક્ષા રાખીએ આપણે જવાબની અપેક્ષા હા ચાલો વિદ્યાર્થીઓ જવાબ દેજો આમાં ચાર વિકલ્પ માંથી કયો વિકલ્પ ક્રિયાત્મક સંશોધને પાયાના સત્ય નો ઉકેલ આપે છે કઠિલ મુદ્દાને સરળ બનાવે છે શિક્ષક ની વર્ખની રોજ બરોજ ની સમસ્યા નો ઉકેલ આપે છે શિક્ષણના પાયાના પ્રશ્નો ક્રિયાત્મક સંશોધન ને લગતા તમામ પ્રશ્નો આપણે છેલ્લી મિનિટોમાં જોવાના છે દસ સેકન્ડ તમને આપી દઈએ છીએ ત્યાર પછી હું જવાબ આપીશ બધા પ્રશ્નોના જવાબ તો ছেলে হাঁস চালো দশ সেকেন্ড તમારી પૂરી થઈ ગઈ ક્રિયાત્મક સંશોધન શું છે વર્ગખંડની રોજબરોજની સમસ્યાનો ઉકેલ આપે છે ક્રિયાત્મક સંશોધન શું છે વર્ગખંડમાં ઊભી થયેલી સમસ્યાનો ઉકેલ આપે છે વર્ગખંડમાં ઊભી થયેલી સમસ્યાનો ઉકેલ આપે છે રોજ બરોજની સમસ્યા નિવારણ માટે વરખ નો ઉભી થયેલી સમસ્યા માટે આપે છે સરસ જવાબ આવશે સી સી જવાબ મોટા ભાગના વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે પંચાણું કરતા પણ વધારે ટકા વિદ્યાર્થીઓનો જવાબ સાચો છે વાહ બે લાક્ષ વર્ગ ખંડમાં ઊભી થયેલી સમસ્યા અને રોજ બરોજ ની સમસ્યા માટે એકા હાલો ચાલો પ્રશ્ન નંબર બે વ્યવહારિક સંશોધનની શરતો ક્રિયાત્મક સંશોધનમાં અજમાઈશ કરતા કેવી પરિસ્થિતિ નિર્માણ થાય વ્યવહારુ સંશોધન ની શરતો જે છે ક્રિયાત્મક સંશોધનમાં તમે અપનાવો તો શું થાય બે ગ્રુપ પડ્યા વિદ્યાર્થીઓને અને શાંત પરિસ્થિતિ વંચાવવા વીસ વિદ્યાર્થીઓને બે ને એક જ સરખી યાદી આપી એક જ યાદી માંથી જરો ચાલીસે ચાલીસ ને ચાલીસે ચાલીસ ને એક જ યાદી માંથી હતી અમેરિકાના વીસ સિટીના ના પાકા કરવા આપ્યા હતા બધાને એક જ સરખા પાકા કરવા આપ્યા હતા

ભૂલને પ્રાયોગિક ભૂલ તરીકે ઓળખવામાં આવે છે પ્રાયોગિક ભૂલ કોને કહેવાય પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રાયોગિક ભૂલ થાય છે પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય યોગ્ય રીતે ન થયું હોય તો ન થયું હોય તો પ્રાયોગિક ભૂલ સર્જાય છે પ્રાયોગિક ભૂલ સર્જાય છે પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ના થયું હોય તો પ્રાયોગિક ભૂલ સર્જાય ઓકે વાહ શું થાય ગૂંચવાળો ઉભો થાય ઓકે ચાલો બીજા પ્રશ્ન જવાબ માં આવે યાદ રાખજો થાય ચાલો ત્યાર પ્રશ્ન ત્રીજો ક્રિયાત્મક સંશોધન સંબંધી નીચેની કઈ બાબત સત્ય છે આમાં સત્ય વયુ ગોતી કાઢવાની છે ક્રિયાત્મક સંશોધનમાં નીચેના માંથી કઈ સમસ્યા કઈ બાબત સત્ય છે છે ક્રિયાત્મક ક્રિયાત્મક સંશોધન સંશોધન અનૌપચારિક અને લચીલો છે ક્રિયાત્મક સંશોધનની સમસ્યા વાસ્તવિકતામાંથી જન્મે છે ઉપરના બધા જ ચારમાંથી જે જવાબ આવતો હોય તમને દસ સેકન્ડ આપી દઈએ છે વિદ્યાર્થી મિત્રો ચાલો મોટા ભાગના જવાબ સી અને ડી દઈ રહ્યા છે ચાલો જવાબ આવે સી સી જવાબ આવે સી અને ડી વાળા મોટા ભાગના હતા વિદ્યાર્થીઓ ચાલો ત્રીજો પ્રશ્ન હતો ત્યાર પછી ના ચોથા પ્રશ્ન ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે સરસ ક્રિયાત્મક સંશોધનના સોપાનો આઠ છે ક્રિયાત્મક સંશોધનના સોપાનો આઠ બરોબર છે સંશોધન કયું છે ક્રિયાત્મક સંશોધનનું અગત્યનું સોપન કયું છે ક્રિયાત્મક સંશોધન અગત્યનો સરસ મોટા ભાગના ડી કે છે જોઈ લો એક વાર આર્યું અગત્યનું સોપાન સંશોધન એક્શન પ્લાન ક્રિયાત્મક સંશોધન સૌથી અગત્યુ છે સંશોધન યોજના સંશોધન યોજના કહેવાય આને જે વિકલ્પ લખવો હોય એને કહેવાય બ્લુ પ્રિન્ટ બ્લુ પ્રિન્ટ સંશોધન યોજના રિસર્ચ ડિઝાઇન રિસર્ચ ડિઝાઇન રિસર્ચ ડિઝાઇન જે કોઈ બધું એક જ તે

ચાલો ત્યાર પછીના પ્રશ્ન તરીકે ક્રિયાત્મક સંશોધનનું કયું સોપન સંશોધન લીલી જંડી બતાવો તો ટ્રેન જાય લાલ જંડી બતાવો ટ્રેન ઉભી રહે એવી જ રીતે આની અંદર સારા શ્રેણી મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રશ્ન આ જ રીતે આવશે હમણાં વાત થઈ દીવા દાંડી સમાન છે ક્રિયાત્મક સંશોધન કયું સો પણ દીવા દાંડી સમાન છે પાછું સંશોધન યોજના પાછું લખવું પડશે આને કહેવાય સંશોધન યોજના આને કહેવાય રિસર્ચ ડિઝાઇન આને કહેવાય રિસર્ચ ડિઝાઇન સંશોધન યોજના બ્લુ પ્રિન્ટ કહેવાય એને બ્લુ પ્રિન્ટ એક્શન પ્લાન પ્રયોગ બે કે તેથી આમ આવશે પણ અહીં થઈ ગયું છે વાંધો નહીં બે કે તેથી બે કે તેથી બે કે તેથી વધુ પરિવર્તિત વચ્ચેનું ધારણમાં કથન એટલે શું બે કે તેથી ધારણાત્મક એટલે ધારી લેવું ધારણાત્મક એટલે ધારી લેવું ધારેલું અનુમાન કરવું આપણી ભાષામાં કેવી તો અનુમાન કરવું અનુમાન કરવું ધારી લેવું અનુમાન કરવું ધારણાત્મક ધારી લેવું અનુમાન કરવું ધારણાત્મક કથન ધારવાનું શેમ આવે આમાં બે કે તેથી વધુ પરિવર્ત્ય વચ્ચેનું ધારણાત્મક કથન ધારી લેવું શેમાં ધારવાનો આવે ઉત્કલ્પનામાં ઉત્કલ્પના એટલે ઉત્કલ્પના એટલે બે કે તેથી વધુ પરિવર્ત્યો વચ્ચેનું બે કે તેથી વધુ પરિવર્તિત વચ્ચેનું ધારણાત્મક કથન બે કે તેથી વધુ વચ્ચેનું ધારણાત્મક કથન

ચાલો ક્રિયાત્મક સંશોધન ના પ્રણેતા કોણ હતા એની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા ક્રિયાત્મક સંશોધન ના પ્રણેતા સરસ મોટા ભાગના વિદ્યાર્થીઓ વાહ સરસ ગુડ ચાલો જવાબ આવે સ્ટીફન કોરે ક્રિયાત્મક નું પ્રારંભિક કાર્ય કયા દેશમાં શરૂ થયું હતું ક્રિયાત્મક સંશોધન નું પ્રારંભિક કાર્ય શરૂઆતનું કાર્ય કયા દેશમાં શરૂ થયું હતું કયા દેશમાં આવે વાહ માં ક્યાં શરૂ થયું બરોબર છે અમેરિકામાં શરૂ થયું હતું ક્રિયાત્મક સંશોધનનું પ્રારંભિક કાર્ય કયા દેશમાં શરૂ થયું હતું અમેરિકામાં હા કી ફોર કોરે કે વાહ અમેરિકામાં શરૂ થયું હતું ત્યાર પછીના પ્રશ્ન તરીકે ક્રિયાત્મક સંશોધન ઉકેલ આપે છે પાયાના સત્ય શોધી આપે છે સંશોધન એ વ્યવહારમાં પ્રયોજે છે શિક્ષક રોજબરોજની સમસ્યાના સ્થાનિક ઉકેલ આપે છે શિક્ષણના પાયાના સિદ્ધાંતો નક્કી કરે છે ચાલો ક્રિયાત્મક સંશોધન શેનો ઉકેલ આપે છે શિક્ષકની રોજ બરોજની સમસ્યાનો સ્થાનિક ઉકેલ આપે છે સ્થાનિક એટલે જે તે વિસ્તાર ને લગતો કારણ કે આપણે એના માટે આપણે ક્ષેત્ર નક્કી કર્યું હતું સ્થાનિક ક્ષેત્ર વિસ્તાર ચાલો ત્યાર પછીનો પ્રશ્ન ક્રિયાત્મક સંશોધનમાં કઈ ઉકેલ મેળવવા કાર્ય થાય છે કઈ સામાન્ય સમસ્યા કઈ કઈ એટલે ઘણી બધી કઈ સામાન્ય સમસ્યા ઘણી બધી વર્ગખંડની કે શાળાની કઈ સામાજિક સમસ્યા વ્યવહારિક સમસ્યા તો વ્યવહારિક સમસ્યાઓ માટે તો વ્યવહારિક સંશોધન આવે કોઈ પણ પ્રકારની સમસ્યા માટે તો એનું મૂળગત સંશોધન આવે મોટા પાયાના સમૂહને લગતી સમસ્યાનું તો ક્ષેત્ર નિરીક્ષણ આવે વાહ વર્ગખંડની કે શાળાની કઈ સમસ્યા માટેની વાત છે સરસ રેડિયા લો ચાલો ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન નીચેનામાંથી કયા પ્રકારનું સંશોધન છે ચાલો બારમા નંબરના પ્રશ્નમાં શું આવે ગમે તે પ્રકારની તો આવે નહીં મોટા સમૂહ સ્પર્શી સમસ્યાઓ અથવા વ્યવહારિક જીવનમાં ઉપયોગ માટે તો વ્યવહારિક વ્યવહારુ સંશોધન આવે મોટા સમૂહને સ્પર્શથી પાયાના સત્યો શોધનારી સમસ્યા તો હા એ આવે એ પ્રશ્ન આ જ પ્રકારના આવે છે વારંવાર રિપીટ થાય છે ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે માત્ર શિક્ષક જ ના 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 સંશોધન ના તજજ્ઞ ના એવું ન હોય બહુ પૈસાદાર હોય મોટું બજેટ ધરાવનાર વ્યક્તિ સંશોધન માટે એ તો આવે જ નહીં માત્ર શિક્ષક નો ધરી શકે જુદા જુદા ક્ષેત્રની અંદર સમસ્યા હોય શકે એવું બને કોઈ હોસ્ટેલ નો વ્યક્તિ જે છે એ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય એ પણ ધરી શકે બરોબર સુપરવાઇઝર વ્યક્તિ પણ કે ચોરી કરે વિદ્યાર્થી પણ ધરી શકે કોઈ પણ જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ આવે જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ સરસ મોટા ભાગના જવાબો સાચા આવતા જાય છે સરસ હેડી બહુ રાજા નથી છેલ્લી પાંચેક મિનિટ અંદાજે ક્રિયાત્મક સંશોધન કેટલી વ્યક્તિઓ હાથ ધરી શકે ક્રિયાત્મક સંશોધન કેટલી વ્યક્તિઓ હાથ ધરી શકે અંદાજે બે હોય પાંચે હોય દય હોય પચાઈ હોય ગમે એટલી હોય પણ એના ફોર્મેટ અનુસાર કેટલી એમ કેવા માંગે છે ચાલો હવે પછીના પ્રશ્ન ની અંદર માં જવાબ આપવાનું શરૂ કરો દસ સેકન્ડ રાહ જોવી આપડે બરોબર છે એક કરતા વધારે પરંતુ લગભગ દસ જેટલી ઉધી વ્યક્તિઓ હાથ ધરી શકે બરોબર છે રેડિયા ક્રિયાત્મક સંશોધનના પરિણામો કોને ઉપયોગી છે સંશોધનના નિષ્ણાંત ને જ ઉપયોગી છે વિશાળ સમૂહ ને ઉપયોગી છે જિલ્લાની બધી શાળાઓને જ ઉપયોગી છે ખાલી કે કોઈ એક શાળા કે કોઈ એક વર્ગ ને જે વર્ગ જેને લાગુ પડે છે એની વાત કરો હાલો એના માટે ઉપયોગી છે કોઈ કોઈ એક એક વર્ગ જે જે તમે સંશોધન કર્યું હોય ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ જે વર્ગ જે જાતિ જ્ઞાતિ જેનું સંશોધન કર્યું હોય એના ફોર્મેટ અનુસાર એને લાગુ પડે ઓકે ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા સ્વરૂપની ઉત્કલ્પના હોય જો ઘોંઘાટ થાય તો ઓછું વાત કરી હતી રેડી જો તો ચાલો જો કોઈ કારણમાં શિક્ષક કશું કરી શકે તેમ ન હોય તો તે માટે શું કરવામાં આવે છે જો કોઈ કારણમાં શિક્ષક કશું કરી શકે નહીં તો શું કરવામાં આવે છે ધ્યાન રાખવાનું છે તે કારણે પડતું મૂકવામાં આવે છે તે કારણ પડતું મૂકાય પડતું મૂકી દેવાનું સામાન્ય મહત્વ આપણને એવું તો હોય ને ખાસ મહત્વ આપું સામાન્ય મહત્વ આપું પાછળથી ને એવું બધું આવે નહીં મૂલ્યાંકન આવે

શિક્ષક ક આવે શિક્ષક વ્યક્તિ હાથ ધરે ને શિક્ષણ થોડાક હાથ ધરે બરોબર ક આવે યસ ચાલો શિક્ષક હાથ ધરે ટૂંકા ગાળા નું હોય આ ભાઈ આ કે કઈ લાંબા ગાળાની થોડીક પ્રક્રિયા છે મહિના બે મહિનાની પંદર વીસ મિનિટ અડધી કલાક નું સંશોધન ઘોંઘાટ ની રીડિંગ પર અસર આપણે અભ્યાસ કરવી હોય દાખલા તરીકે તો બે ગ્રુપ પાડવાના ગ્રુપ પાડ્યા વીસ વીસ ના બે ગ્રુપ દસ વ્યક્તિ વીસ વીસ ના ગ્રુપ પડ્યા વીસ વ્યક્તિને ઘોઘાટવાળી પરિસ્થિતિ વંચાવવાના વીસ વ્યક્તિને શાંત પરિસ્થિતિ વંચાવવાના બેન હરખી યાદી આપવાની અમુક મિનિટો પછી યાદી લઈ લેવાની ઓકે કેટલી મિનિટમાં એ વી પછી પચાસ મિનિટમાં કલાકમાં પૂરું થઈ જાય સંશોધન શિક્ષક હાથ ધરે ટૂંકા ગાળાનું હોય ને ખર્ચો બહુ ઓછો થાય વી પચીસ મિનિટમાં નાનું એવું સંશોધન હાથ ધરવાનું હોય નાનકડું એવું સંશોધન ને કહેવાય ક્રિયાત્મક સંશોધન ગુડ આલો રેડી ત્યાર પછીનો પ્રશ્ન ક્રિયાત્મક સંશોધનનું સૌથી અગત્યનું સોપાન કયું છે પ્રયોગ કાર્ય પ્રયોગ કાર્ય કોને કહેવાય પ્રયોગ કાર્ય એટલે સંશોધન યોજના સંશોધન ડિઝાઇન જેને આપણે દીવાદાંડી સમાન તરીકે ઓળખતા હતા બ્લૂ તરીકે ઓળખેવાય સંશોધન યોજના કહેવાય રિસર્ચ ડિઝાઇન કહેવાય સરસ ગુડ સી જવાબ આવે આવી ગયો પ્રશ્ન આગળ આના પહેલા પ્રશ્ન આવી ગયો છે ચાલો ત્યાર પછીનો ક્રિયાત્મક સંશોધનમાં મૂલ્યાંકનના સોપાન નું મહત્વ છે આપણે જેના માટે સંશોધન હાથ ધર્યું છે એ સફળ થયું લાગે છે કે નિષ્ફળ થયું લાગે સફળતા નિષ્ફળતાના મૂલ્યાંકન થી જ જાણી શકાય ગમે તે વસ્તુ જે કાર્ય આપણે હાથમાં લીધું હોય એ સફળ થયું છે કે નિષ્ફળ તે અંગેના સફળતા નિષ્ફળતા ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી ક્રિયાત્મક સંશોધન માટેની પાયાની માહિતીનો સ્ત્રોત કયો નથી ન હોય એવું ગોત્યાવવાનું છે કયો નથી પાયાની માહિતી કઈ નથી જો શિક્ષકો આરે ચર્ચા કરી શકાય સંશોધન કરવા માટે ભાઈ વિદ્યાર્થીઓ મોડા આવે છે યાદ રહેતું નથી જોડણી ભૂલ કરે છે ચર્ચા કરી શકાય શાળાના આચાર્ય સાથે ચર્ચા કરી શકાય વિદ્યાર્થીઓની નોંધ વહી જે છે છે કેટલા વાગે આવે ચેક કરી શકાય પણ કઈ સંશોધનના પુસ્તકમાં આપેલી માહિતીનો ઉપયોગ ન કરી શકાય એવી માહિતી કે આ શાળાના વિદ્યાર્થીઓ મોડા આવતા છે કે એવું ઈ માહિતીનો ઉપયોગ નથી સંશોધન આપણે જે તારણ મેળવવાનું છે એ તારણ મેળવવા માટે કઈ અગાઉના સંશોધનનો ઉપયોગ ન કરવાનો હોય આપણે પુસ્તકમાં આપેલી માહિતી લઈ શકાય અને છેલ્લા પ્રશ્ન તરીકે લેવી આપણે ક્રિયાત્મક સંશોધનમાં અપેક્ષિત સફળતા ન મળે તો શું કરવામાં આવે અપેક્ષિત સંશોધ ન મળે તો કરવાનું શું સફળતા ન મળે તો આવા જ વિકલ્પ હોય છે ને આવા જ પ્રશ્ન હોય છે એક આટલું ખર્યા બાવીસ પ્રશ્નો કરવામાં આવે તો ત્રેવીસમા પ્રશ્નની જરૂર ન પડે આ ટોપિકમાં બાવીસ પ્રશ્નો કરો એક લીટી લીટી આવી જાય નાની નાની શબ્દસહ આખો ટોપિક રેડી થાય અને એક વખત ખાલી નજર ફેરવી લીધી હોય તોય લગભગ વાંધો આવે નહીં ક્રિયાત્મક સંશોધન ત્યાં જ અટકાવી દેવામાં ના અહીં અટકાવી નહીં દેવાનું આપણને સંતોષ ન થાય ત્યાં અટકાવવાનો નહીં ફરી આવા ક્રિયાત્મક સંશોધન હાથ ન ધરવા અંગે એવું નક્કી કરું કે આવું સંશોધન કોઈ હાથ જ નહીં ધરવાનું એમ નહીં એકય નહીં તો આવે નહીં શા માટે નિષ્ફળ ગયું એ કારણ શોધી કાઢવાનું અને હવે પછી એ બાબતને હું ધ્યાનમાં રાખીશ ઓકે વિદ્યાર્થી મિત્રો એક ખાસ અપીલ એ કરવામાં આવે છે કે આ પ્રશ્ન અંગે એકવાર માહિતી મેળવી લો એટલે બાકી ક્રિયાત્મક સંશોધનમાં કોઈ પણ માહિતી તમારા માટે અજાણ રહે નહીં ઓકે હવે તમને કોઈ ક્રિયાત્મક સંશોધનમાં બાવીસ સિવાયનો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો બાકી અહીં આપણે ક્રિયાત્મક સંશોધન નામનો નાનકડો ટોપિક જે છે એને પણ આપણે દોઢ કલાક કરતાં પણ વધારે સમયગાળા દરમિયાન ચાલવો બહુ ધીમું ધીમું વ્યવસ્થિત અને ઉદાહરણ સાથે આપણે લીધું સરસ અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત